પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કુતાશ્રી ગામના યુવાન સીઆરપીએફમાં ફરજ બજાવી માદરે વતન આવ્યા. 22 વર્ષ ભારતીય ફોજમાં ફરજ બજાવી દેશની રક્ષા કરી. વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા રમેશભાઈ માનાભાઈ ભીલ રહે રાધનપુર તાલુકાના કુતાશ્રી ગામના આજરોજ નિવૃત્ત થઈને માદરે વતન રાધનપુર તાલુકાના કુતાશ્રી ગામે આવી પહોંચતા ગામ લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. દેશના સીમાડા ઉપર દુશ્મનોને હંફાવનાર જવાન વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા માદરે વતનમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત જવાન માદરે વતન આવતા ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. નિવૃત્ત થઈ માદરે વતન આવેલ જવાને અન્ય યુવાનોને ફોજમાં જોડાવા અપીલ પણ કરી હતી. મા ભારતીની રક્ષા કરવા માટે ભારત સરકાર તરફથી પૂર્વે ગૃહમંત્રી રાજનાથસિંહના હસ્તે બોર્ડર ઉપર સારી કામગીરી કરવા બદલ એવોર્ડ પણ મળ્યો હતો. નિવૃત્ત આર્મીમેને ઇન્ટરનેશનલ સિક્યોરિટીમાં નક્સલ પ્રભાવ વિસ્તારમાં ફરજ બજાવી અને ઝારખંડ વિસ્તારમાં અનેક ઓપરેશન પાર પાડેલું. એશિયાની સૌથી મોટામાં મોટી પેરામેટ્રિક ફોર્સ સીઆરપીએફમાં જોઈન કર્યો અને ત્યારથી લઈને અત્યાર સુધી મેં 22 વર્ષની સેવા દેશ સેવા પૂર્ણ કરી છે. આ 22 વર્ષની દરમિયાન જમ્મુ કાશ્મીર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પછી આસામ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, દિલ્હી, ગુજરાત અને તમિલનાડુ જેવી અનેક રાજ્યોની અંદર સેવાઓ આપી છે. આ પૂરી સેવાઓની દોરાન એક જીવન મને એક સારું મતલબ કહી શકાય એવો અનુભવ મને મળ્યો છે ફોર્સથી, એક ડિસિપ્લિન લાઈફનો અને સમયનો સદુપયોગ કઈ રીતે કરવો એ બધી વસ્તુઓ મને ફોર્સે બહુ વ્યવસ્થિત રીતે શીખવાડી છે. આ 22 વર્ષની સેવાની દોરાન હું હોમ મિનિસ્ટર ભારત સરકાર દ્વારા ઉત્કૃષ્ટ પ્રશિક્ષકનું મેડલ પણ મને પ્રાપ્ત છે અને આ પ્રમાણે આજે 22 વર્ષની જે દેશ સેવાનો અનુભવ હતો એ ખૂબ જ સારો અને સરસ હતો. ધન્યવાદ.